પાલમપુર તાલુકાના ગઢ પંથકના ખેડૂતો 36 સગવડે સિંચાઈના પાણી માટે વલકા મારી રહ્યા છે। અધિકારીઓની બેદરકારીથી કેનાલો રિપેર ના થતા ખેડૂતોએ 1000 હેક્ટરમાં કરેલા વાવેતરને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમા દાંતીવાડા ડેમમાં આ વર્ષે સારા વરસાદને પગલે પાણીની આવક થતા સંપૂર્ણપણે ડેમ ભરાઈ ગયો। ખેડૂતોને પિયત માટે કેનાલોમાં પાણી છોડાયું છે। જો કે ગત 25 ઓક્ટોબરે કેનાલોમાં સિંચાઈ માટે પાણી છોડાયું હોવા છતાં ગઢ વિસ્તારમાંથી પસાર થતી 3L કેનાલમાં હજુ પાણી ના મળતા ગઢ પંથકના 8 ગામોના ખેડૂતોને 36 સગવડે પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે। ગઢ પંથકના સુંડા, સામડી, ગઢ, મડાણા, સલ્લા, સાસમ, પટોસણ અને મૂળવાડા જેવા ગામમાં 3L કેનાલથી 1400 હેક્ટરમાં વાવેતર થાય છે। આ વર્ષે ખેડૂતોએ 160 હેક્ટરમાં ખરીફ પાકો અને 846 હેક્ટરમાં રવિ પાકનું વાવેતર કર્યું છે, પરંતુ આ કેનાલનું સમારકામ કરવામાં ના આવતા ખેડૂતોની હાલત કફોડી બની છે। ત્યારે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી કેનાલ રિપેર કરવામાં ગેરરીતિ આચરાઈ હોવાના આક્ષેપો ખેડૂતો દ્વારા કરાયા હોય આ કેનાલના રિપેરિંગ કામનું સુપરવિઝન કરતા અધિકારીનો સંપર્ક કરવા પત્રકારો ગઢ ખાતેની સિંચાઈ વિભાગની કચેરીએ પહોંચ્યા હતા, જો કે અધિકારી મીડિયાને જોઈ પાછલા બાણેથી નીકળી ગયા હતા। ખેડૂતોને 1 માસ બાદ પણ પાણી ના મળતા ખેડૂતોએ પોતાનો રવિ પાક બચાવવા માટે મોંઘા ભાવે બોરના પાણીથી સિંચાઈ કરી પાકને જીવતદાન આપ્યું છે, ત્યારે ખેડૂતો પણ હવે પોતાના પાકનું વળતર માંગી રહ્યા છે। સલ્લા ગામના ખેડૂતે કેનાલ સમારકામમાં ગેરરીતિ આચરાઈ હોવાના મામલે લેખિત રજૂઆત પણ કરી છે, ત્યારે દાંતીવાડા સિંચાઈ વિભાગના અધિકારીઓ સામે થયેલ આક્ષેપો મામલે તપાસ થાય તેવી માંગણી જોર પકડી રહી છે। અત્યારે અમારી TL માં બહુ મોટો પ્રોબ્લેમ છે, કારણ કે ખેડૂતોને બહુ નુકસાન જાય એમ છે, કારણ કે એક લગભગ આપણે મિટિંગની અંદર 25/10 નક્કી કરી હતી તારીખ પાણી છોડવા માટેની, છતાં આ લોકોએ પાણી છોડ્યું નહીં TL ની અંદર અને કામ શરૂ કર્યું નાળાનું। જો વહેલા કામ કરવાની જરૂર હતી, પણ અત્યારે કામ ચાલુ કરી અને લોકોને બહુ નુકસાન કર્યું ખેડૂતોને, અને અત્યારે બોરોના પાણીમાં અમારે લગભગ એ અચ્ચેકા ખોડતને 5000-5000 રૂપિયાનો ખર્ચો કરવો પડ્યો છે, અને એના કારણે ખેડૂતોને બહુ નુકસાન થયું છે। એટલે એમાં બધી બેદરકારી સાહેબોની છે, જે તે ઈરાદાપૂર્વક આ બધું કર્યું છે। ગઈ સાલ ગયા ઉનાળામાં આ લોકો એવું કહેતા હતા કે નાળાનું કામ લેવાનું છે, ઉનાળામાં પાણી નહીં મળે, છતાં આખો ઉનાળો નીકળી ગયો, ચોમાસું નીકળી ગયું, છતાં કામ ચાલુ નહીં કર્યું, અને અત્યારે સિઝન ચાલુ થઈ એ વખત કામ ચાલુ કર્યું, એનાથી ખેડૂતોને બહુ નુકસાન પડ્યું, બરાબર। અને આ થિયલ ઉપર ઈરાદાપૂર્વક હેરાન કરવાની ગણતરીએ આ લોકોએ નહેરનું કામ ચાલુ કરેલ છે રિપેરિંગનું, અને જ્યારે જરૂર હતી કે ભાઈ ઉનાળામાં પાણી માગણી કરી તો કે ઉનાળામાં પાણી નહીં મળે એ વખત કે અમારે નહેર રિપેરિંગ કરવી છે, તો ઉનાળો નીકળી ગયો, ચોમાસું નીકળી ગયું, અને હવે સાહેબો અને કોન્ટ્રાક્ટરની મિલીભગતના કારણે આ લોકોએ ચાલુ પાણીમાં નહેર રિપેરિંગ કરવાનું કામ ચાલુ કર્યું છે, એટલે મોટું નુકસાન છે। 800-900 હેક્ટરનું અહીંયા વાવેતર થઈ ગયેલું છે થિયલ ઉપર, એ બધું બગડે છે, અને લોકો અમારે 1.5 પૈસા ડબલ પૈસા કલાકવાળાને આપી બોરવાળાને, અને એ પાક બચાવીએ છીએ, એટલે આવો કોઈ નિયમ છે કે ભાઈ ચાલુ પાણી થાય એટલે નહેર ખોલવી, કે પછી કોઈ ઈરાદાપૂર્વક હેરાન કરવામાં આવે છે, કે શું આ કોઈ કહેવાળો જ નહીં હોય એને, કે આ એની ઈચ્છા પડે તારે કોમ કરવાનું, ઈચ્છા પડે તારે નહેર ખોલી દેવાની, અને કોઈ પણ કાઢે એટલે માલો કાઢે છે કે ભાઈ અમારે તો ઓમ છે, ઉપરથી ઓર્ડર છે, અમારો કોન્ટ્રાક્ટવાળો છે, એટલે ખેડૂતોને શું અમારી એ માંગ છે કે જલ્દીથી આ લોકો પાણી ચાલુ કરે અને એની વસૂલાત અમને એનું વળતર ચૂકવે, કે આ પાકનું નુકસાન થાય અમે કલાક ભર્યા એનું। 20 તારીખે અમે ઠરાવ કર્યો હતો પાણી છોડવાનો, પણ 25 તારીખે પાણી છૂટ્યું, એ 25 તારીખથી આજે હવા મહિનો થઈ ગયો પણ પાણી આવેલ નથી, એટલે સામઢી, ગઢ, મડોણા, સલ્લા, સાસમ, પટોસણ ને મૂડવાડા અને પાણી જાય છે થિયલનું। 886 હેક્ટર જેવું રવિ સિઝનનું વાવેતર થયેલું છે, સતત પાણી આવ્યું નથી, એટલે આ ખેડૂતોને ખૂબ તાયમાન થઈ ગયા છે, અને બોરોનું પાણી લઈ અને આ ખેડૂતે વાવેતર કર્યું એમાં 200-200 રૂપિયા કલાકે ભોગવ્યા છે, તો આ ખેડૂતોને જો વળતર નહીં મળે તો પછી આ ખેડૂતોનું શું થશે, એટલે પાણી ટેમ છે, હવે છોડો કે ના છોડો ખેડૂતોને કોઈ ફાયદો નથી,
સોડે હાટે ખેડૂતો તો દોઢા પૈસા આલીને દંડાઈ ગયા છે. હવે પાણી સોડે શું ફાયદો હોય? જો ખેડૂતોને વળતર આપવામાં નહીં આવે તો ખેડૂતો ઉગ્ર આંદોલન કરશે. રવિ સિઝન 2023-24 માટે દોતીવાડા ડેમમાં પૂરેપૂરી જળસપાટી ભરાઈ ગયેલો. ખેડૂતો ખુશખુશાલ હતા કારણ કે 8મા મહિનામાં ડેમ ભરાઈ ગયો હતો અને એ લોકોએ ડેમને આધારિત ખેતીવાડીનું આયોજન પ્લાનિંગ કરી દીધેલું હતું. પરંતુ અધિકારીઓને પોતાની લાલચા અને એના ધોરણે એ લોકોએ બોધકોમ કરવા માટે અને કોન્ટ્રાક્ટરોએ મિલીભગત મળી અને ખેતીવાડીમાં અમારે અત્યારે 1000 હેક્ટરથી વધુ વિસ્તાર ત્રિયલમાં ખેડૂતો હજી પાણી વિના ટળવળે છે અને હજી ખબર નથી કે ભવિષ્યમાં ક્યારે એમને પાણી આપી શકાશે. પાણી નથી મળ્યું તો શું માંગ છે તમારે? હવે અમે તો માગ કરી કરીને થાકી ગયા છીએ. અમે તો લેખિતમાં ઘણી વખત આપી દીધેલું છે કે સાહેબ, તમારી જો તમે પાણી નહીં આપો ને કોઈ ખેડૂતને ખેતીવાડી નુકસાન જશે અથવા કોઈ ખેડૂત અંગત દાવો કરશે તો એની અંગત જવાબદારી પણ તમારી અધિકારીશ્રીની, નાયબ કાર્યપાલકશ્રીની રહેશે. ત્યાં સુધી અમે એમને કીધેલું છે. અમે તો ધારાસભ્યશ્રીને બી રજૂઆત કરેલી છે પણ ધારાસભ્યશ્રીને પણ કોઈ ટાઈમ નથી કે ગઢ વિસ્તારના ખેડૂતોની મુલાકાત લઈને એમને સાંત્વના આપે. અમારે થ્રિયલ કેનાલ સુંઢા, સાંઢી, ગઢ, મડાણા, સલ્લા, સાસમ, મુડવાડા અને પટોસણ આટલા 8 ગામોના ખેડૂતો અહીંયા સંકળાયેલા છે અને લગભગ 1300 હેક્ટર એનો આઈસીએ છે અને 800 થી 1000 હેક્ટર પિયત વિસ્તાર છે. જે રિપેરિંગનું કામ થયું છે ત્યાં પણ ક્યાંક ને ક્યાંક ખેડૂતો ભ્રષ્ટાચાર થયો અને આક્ષેપો કરો? ચોક્કસ સાહેબ, અમને જાણ છે ત્યાં સુધી કેટલાક ખેડૂતો તો ફોટોગ્રાફ અને વિડીયો પણ એમના પાસે ઉતારેલા છે કે કામમાં કેટલી લારિયાવાડી ચાલી છે. અને એ સલ્લા ગામના ખેડૂતોનો મને રાય મળી હતી કે એ લોકોએ એક નાળાની અંદર ખાલી બોરનું પીવા પાણી નાખ્યું તો એ નાળામાંથી લીકેજ થઈ ગયું હતું પાણી. એવું કામ ગેરરીતિ ભર્યું લાગે છે. સાહેબ, અત્યારની સરકારને હવે આપણા મુખ્યમંત્રીની જય હો કે સારો વહીવટ ચલાવે છે પણ નીચે કોઈ અધિકારી ઉપર કોઈ કંટ્રોલ નથી. અધિકારીઓને ફાવે તે રીતે કરે છે એટલે હવે ખેડૂતો થાકી ગયા છે. શું અપેક્ષા રાખે? કુદરત ઉપર આધારિત છે.